પ્રશ્ન એક બ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો પચીસ હજાર ત્રણસો છેતાલીસ પચીસ હજાર ચારસો છત્રીસ પચીસ હજાર છસો ચોત્રીસ અને પચીસ હજાર ચારસો ત્રેસઠ પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે એટલે પચીસ હજાર ત્રણસો છેતાલીસ સૌથી નાની સંખ્યા છે ચલો એના પછી બીજા પ્રશ્નમાં એક બે ત્રણ અને ચાર સંખ્યા આપેલી છે આ ચાર સંખ્યા પૈકી તેતાલીસ હજાર પાંચસો વીસ છે સૌથી મોટી સંખ્યા છે ચાલો એના પછી ત્રણ પાંચ જીરો છ અને નવથી થી નાનામાં નાની સંખ્યા કઈ બને તો કે જીરો છે એને આગળ ક્યારે એને પેલા ત્રણ છે અંકની નાનામાં નાની સંખ્યા તો કે એક લાખ અને છ લાખની છ અંકની મોટામાં મોટી સંખ્યા તો કે નવ લાખ નવ્વાણું હજાર નવસો અને નવ્વાણું ચાલો પાંચ કરોડ સોળ લાખ પંચાણું હજાર આઠસો વીસ આવી રીતે લખાય અને આઠ કરોડ ત્રેવીસ લાખ છેતાલીસ હજાર પાંચસો ને સત્યાવીસને શબ્દોમાં આ રીતે લખાય એના પછી એક કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો કે એક કિલોમીટર બરાબર હજાર મીટર ચલો એના પછી પ્રકરણ બે આપેલી સંખ્યામાંથી એક બાદ કરતાં તેની તરત આગળની સંખ્યા મળે આપેલી સંખ્યામાં એક ઉમેરતા તેની તરત પાછળની સંખ્યા મળે એક બે ત્રણ ચાર એ પ્રાકૃતિક સંખ્યા છે જીરો એક બે ત્રણ ચાર એ પૂર્ણ સંખ્યા છે શૂન્ય વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરતાં પૂર્ણ સંખ્યાઓ બની જાય ચાલો હવે સાતમો અને આઠમો પ્રશ્ન છે એ મોસ્ટ ડાયમ્પી પ્રશ્ન છે કે એક છે ગુણાકારની તટસ્થ સંખ્યા અને જીરો છે એ સરવાળાની તટસ્થ સંખ્યા છે ચાલો પ્રકરણ પાંચની ખાલી જગ્યા કોઈ પણ ત્રિકોણના બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે જ હોય પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે નેવું અંશનો ખૂણો બને દક્ષિણ દિશા અને ઉત્તર દિશા વચ્ચે એકસો એંશી અંશનો ખૂણો બને ઘડિયાળનો કાંટો એક ચતુર્થાંશ પરિભ્રમણમાં એક કાટખૂણા જેટલું ફરે ઘડિયાળનો કાંટો એક દ્વિતીયાંશ પરિભ્રમણમાં બે કાટખૂણા જેટલું ફરે ઘડિયાળનો કાંટો 5 થી 8 ઉપર જતાં એક ચતુર્થાંશ કાંટો ફરે અને ઘડિયાળનો કાંટો 12 થી 9 ઉપર જતાં ત્રણ ચતુર્થાંશ કાંટો ફરે ઘડિયાળનો કાંટો 8 ઉપરથી 9 ઉપર પહોંચે ત્યારે 30 અંશના માપનો ખૂણો બનાવે છે ચાલો પ્રકરણ 6 ની ખાલી જગ્યા 0 અને -6 વચ્ચેનો સંબંધ છે e 0 ગ્રેટર ધેન -6 -18 ને -15 નો એટલે કે -18 લેસ ધેન -15 પાંચસો ઓગણત્રીસ બી વિરુદ્ધ પાંચસો ઓગણત્રીસ છે સંખ્યા રેખા પર માઇનસ ચાર એ માઇનસ આઠની જમણી બાજુ અને માઇનસ પાંચ એ પાંચની ડાબી બાજુ છે ઝીરો અને માઇનસ વચ્ચે પૂર્ણાંક માઇનસ છે અને એક અને માઇનસ વચ્ચે ઝીરો છે માઇનસ ચારમાં ચાર ઉમેરતા હંમેશા ઝીરો મળે પછી પ્રશ્ન બે અની ચર્ચા હવે પછીના આપણે લેક્ચરમાં કરીશું